56 હવે તમારે આ જો મેવો ને દ નીકળી કાતે ભી આઠ ચરાકોની એક છ ચાર ચાર પોઈન્ટ હજુ મેગાવાર એક રોબોટ માં એને ભાંજ્યા એ એક કેટલો આમ 209 આ તમારો આન્સર આવશે રો 0.08 ઈ બી તો ઈ બી એન બાય એ કરવાનું છે તો પછી એને ઈ બી કરો ઈ બી કર્યું પછી તમારી ઈ બી બાય 7.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આનો આન્સર આવે છે યો તમારો ડાગલો તમારે લાંબો છે પણ પૂરો કઈ હજુ આગળ ના ડાગલો બારી બંધ કરી બારી બંધ કરી દીધી હવે આગળનો દાખલો તમે કીધું છો સોતો જો ને પાંચ એક આપેલ સિક્કાનું દળ છે કેટલું છે 3 કિલોગ્રામ સોરી કિલોગ્રામ નથી કેટલું દળ છે એનું કેટલું છે યાર 1.5 સિક્કાનું દળ રેડી એમ કોપર નો સિક્કો છે પાછો 3 ગ્રામ એક કુશળ કોપર લઈ આવે છે બધા ન્યુટ્રોન અને પ્રોટોન ને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી તમારે ઉર્જા કોલ ગણવાની છે ઉગણવાની છે ઉર્જા પણ તમને આપ્યું છે હું સિક્કો સંપૂર્ણ પડે છે નો છે કોપર નો છે કોપર ના પરમાણુ અને કોપર ક્યાંથી આપ્યું છે ક્યાં સુધી સંખ્યા રેડી અને એનું દળ આપેલું છે 62.9690 નો બનેલો તમારે નોખા પાડવા છે એટલે છૂટા પાડી દેવાના છે બરાબર છે એટલે ઉર્જા 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 ગળ્યું પડશે ને તો પેલા તમે કોપર નું દળ કેટલો 62.9690 છે 62.9690 એટોમિક માસ તો પેલા દળ છે તે ફાઇન્ડ કરવાનો અથવા ઉર્જા ઉર્જા મેળવો બંધન ઉર્જા મેળવો બધા બંધન ઉર્જા ઈબી મેળવો ઈબી ઈબી મેળવો તો આવડે ને ઈ મેળવો કોને ઈબી મળશે કોપર ની 1 ગ્રામ ની 3 ગ્રામ પછી આપણે કરીશું પેલા તમે કરી ઈબી મેળવો કઈ કોપર ની આવશે એક જ પરમાણુ તમે મેળવ છો ને ઈ બી તમે મેળવશો એક કોપર ના પરમાણુ ને મેળવશો ને તમારે 3 ગ્રામ જોઈએ છે 3 ગ્રામ માં કેટલા હોય મેળવ પડે છે એ પછી વાત છે પેલા તમે એક કોપર પરમાણુ ની કાલે મેળવ તો તમને કોપર પરમાણુ કીધેલો છે બરાબર છે આ એક કોપર પરમાણુ છે જોવાય લખ્યું છે કોપર પરમાણુ તો એક જ હોય પછી તમે ન કરવો પડે બે ધારો કરવું પડશે એ વાત છે પછી હું તમને કહીશ પરમાણુ કેટલા હોય 3 ગ્રામ માં આવી તો તમે આ કરો કેલ્ક્યુલેશન ખાલી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ માં ગણી નાખ્યું Thank you.
જો પ્રોટોન નો માસ અને જે તમને રકમ મળ્યું ત્યાં લેવાનું જો પ્રોટોન નો અને ન્યુટ્રોન નો દર 1.00728 લેતા આખે આખું પૂરેપૂરું લેવાનું છે ગણતરી ની અંદર છ ગુણ્યા દસ ની 23 પરમાણુ છે. રેડી
હવે આપણે પરમાણુ ઓ છાવો પરમાણુ નહી પરમાણુ ઓ બહુ ઓછું હવે આપણે તો એક પરમાણુ લીટી છે તો એટલા નહીં કેટલી આપણે નથી રહી શકે હા એક પરમાણુની ઉર્જા કેટલી 552.71962 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આટલા પરમાણુની કેટલી તે રાશિ મૂકવાની છે આ એકની મળી ને તમને એકની એટલી હોય તો આટલા બધાની કેટલી હોય તો 10 ગ્રામ કોપર ની તમને મળશે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6×10⁻¹ જૂલ થાય ઈ તમારે ફેરવવાનો સંબંધ છે કે 1 eV = 1.6×10⁻¹⁹ જૂલ આ સંબંધ છે ઇલેક્ટ્રોન વોલ્ટ નો ને જૂલ ની ઉર્જા નો ઉર્જા હા હાલે હાલે તો આખલે પણ ટેક્સ્ટ બુક પરમાં લાવવા માટે કર્યું છે બાકી તમે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પાછળ રાખી મૂકી જો કોઈ નાની પાડે તો કેટલી ઉર્જા હો બધા ઉર્જા કેમ ન્યુટ્રોન અને પ્રોટોન ને છૂટા પાડી શકાય આટલી બધી ઉર્જા આપણે આપવાની છે જ નહીં કેમ કે આપણે કઈ નથી ઉર્જા આપે હો આપે આગળ પાછું બીજી હું વસ્તુ આપી છે મૂળ એક્ટિવિટી ના હવે મૂળ એક્ટિવિટી ના સમજે છે એટલે તમારી પાસે સમય મેળવવાનો છે એટલે તમને આ એ પાસે આ હું એ પાસે એને એમાં તે જુઓ તમારે એને લીધું છે મૂળ એક્ટિવિટી શું હોય મૂળ એક્ટિવિટી ના આટલી થાય છે એમ મૂળ એક્ટિવિટી આર ઝીરો એના કેટલા ટકા હા એના 3.5% એ એટલી એક્ટિવિટી થાય છે સમજો પડી ગઈ તો એ આર છે એટલો થાય છે આર જે છે એ મૂળ એક્ટિવિટી ના કેટલા ટકા 3.125 સૂત્ર તો આપણે બધાને આવડે જ છે ને પણ આમાં કયું સૂત્ર વાપરવું એક સૂત્ર આર બરાબર આ છે આર બરાબર આર ઝીરો માઇનસ એક સૂત્ર આપણી પાસે આ છે આપણે વાપરી શકીએ કે નહીં મારો પ્રશ્ન એમ છે ટી મેળવવાનો છે ટી રેડી તો આ વાપરી શકશું કે નહીં મારો પ્રશ્ન એમ છે કઈ નહીં જોઈએ વસ્તુ આર ના છેદ માં આર ઝીરો એટલે એવું લખીએ કઈ ઈ રેસ ટુ માઇનસ લેમડા લખાય અને ઉલટું કરી નાખો આ રેસ આવે છેદ માં
તો આર ઝીરો ના છેદ માં આર બરાબર ઈ રેઝ ટુ વત્તા લેમ્ડા ટી થઈ જાય. વત્તા કરવું છે એક ના છેદમાં લખવું એના કરતા વત્તા કરી નાખી બરોબર છું ને. અને તમે એક ના છેદમાં લખો એ ઉપર પ્લસ થઈ જાય એટલે મારે પ્લસ કરવું એટલે એમ લખ્યું છે વ્યસ્કીન તો મારે વ્યસ્ત કરવાની કઈ જરૂર હતી જ નહીં. હવે આર આપણો છે કેટલો આપ્યો છે આર ઝીરો ગુણ્યા ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા છે ને. પેલું ફેરી નાખો પોવડે ભાગી નાખો એક કામ કરો એક ભાગી નાખો આર ઝીરો એમ રાખશો રેડી છેદ માં આર ની જગ્યા મૂકશો આપણે આ જો ભૂમિ કયો બત્રીસ બત્રીસ બરાબર ઈ રેસ ટુ લેમડા. હવે ટી મેળવો હોય તો ઉપર છે કારણ કે ન મળી શકે તો હું કરવું પડે બે બાજુ લોગ લેવા તો બંને બાજુ બંને બાજુ એલએન લેતા હો તો એલએન બત્રી આધાર ઈ બરાબર એલએન ઈ આધાર અને ઈ ની લેમડાટી લેમડાટી ક્યાં આવે આગળ તો લેમડાટી આગળ અને એલએન ઈ એક થાય ને એલએન આનો આનો ગોતું પડશો કેમ ગોતશો બે પોઈન્ટ ત્રણ જીરો ત્રણ લોગ આધાર દસ અને બત્રી બત્રી નું ગોતું માઇનસ એક ગુણ્યા પાંત્રીસ અઠાવન કરો એમાં પણ ભૂલ પડી શકે તારે એમ એવું પોઈન્ટ પચાસ એકાવન એક રોગે છે ઉપર જતો ઉપર એક રોસે આગળ આપે પોઈન્ટ નીકળી ગયું આનું બત્રી નું નીકળ્યું પચાસ આમાં બત્રી નું છે પચાસ પંચાવન એકાવન પણ એ શું થાય તારે છે ને એક આગળ આવે વાગે હું આવે એક પછી બધા પોઈન્ટ લાગશે બધા અહીં તમારે શું આવશે એક પોઈન્ટ પચાસ પંચાવન એને ગુણ્યા બે પોઈન્ટ ત્રણ જીરો થાય એને ગુણ્યા લેમડા ટી આપડે જોયે ને ટી બરાબર લેમડા છેદ માં આવશે. હવે ટી વન હાફ નો સંબંધ શું છે ટી વન હાફ બરાબર પોઈન્ટ સિક્સ નાઇન થ્રી બાય લેમડા લેમડા કરતા બનાવો તો શું થઈ જાય પોઈન્ટ સિક્સ નાઇન થ્રી છેદ માં ટી વન હાફ થાય ને ટી વન હાફ આવ્યો કેટલો આપણને ટી વન આપણે તો લોગેરીધમ માં જોઈએ તો બધામાં જેની કિંમત લઈ એક પોઈન્ટ પછી જ લેવાનું ટી તમારે મેળવવાનું છે છેદ માં લેમડો ગયો થઈ ગયો નહીં ત્રણ પોઈન્ટ ચાર છ ચાર ત્રણ ચાર છ છ છ સાત પાંચ બહુ મોટો છો તમે છ છ છ સાત છેદ માં લેમડા થાય લેમડા એટલે શું થશે તો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી એને ગુણ્યા થી ઉતરી આવજો આ તમારો સ્વભાવ જો પાંચ રાખો કઈ પાંચ એ પાંચ રાખો પાંચ થી બસ પૂરું થઈ પાંચ ટી બસ આવી. હવે આગળનો ડાકલો આવો છે પણ ખાલી એમાં શું કરે છે જો તમે એક ટકો જ છે ખાલી હું છે તો આની કરતા હા હેલો પડશે તમારે એક ટકા વાળો તો થઈ જાય નઈ થઈ ગયો હા એક ટકા થવા માટે લાગતો સમય તમારે શું લેવાનું અહીંયા આ ઝીરો ને કેટલા એક ટકા એને ભાઈયા રેડી ગણતરી કરી અહીંથી એમ
એને કરતા પણ નહીં. હાલો આગળનો દાખલો એટલે કે એર પોઈન્ટ. હા એ તો બહુ મોટો છે, એને આપણે ઘડી મુલતવી રાખી દો. બરાબર છે, નાનો લઈએ આપણે એરપોર્ટ 11 નાનો નવમો બધા શેષ છે બધા કરાવવાના, પણ એ મોટા મોટા છે ને એને ઘડી બાકી રાખો, કેમ કે એક હારે પેસ પેન્ટ થશે પાછા. 13.11 રેડી ગોલ્ડન ના સંસ્થાને એટલે ગોલ્ડન એટલે એવું થાય. એયુ જેસી આપેલો છે કે 79-157 સિલ્વર નો સંસ્થાને કેપો છે 47-107 અને એયુ ગોલ્ડ થઈ રહી. એયુ કેટલો છે 79-157 અને સિલ્વર 197 અને સિલ્વર 107 રેડી. હવે આમાં જોવો તમે કહો છો એ આપેલા છે ને જેડે છે એમ તો, પણ આપણે જેડ નું કઈ કામ છે નહીં. હું એ દાખલો વાંચેલો તો મને ખબર છે કોનું કામ છે, આપણે ખાલી એનું છે. જો હું મેળવવાનું છે ત્રિજ્યા વાળો આશરે ગુણોત્તર શોધ. બરાબર છે, એટલે આર 1 ના છેદમાં આપણે એમ કહીએ આર એયુ છેદમાન આર એ જી કહેવાય ને. હવે તમે આર 1 આટલું કયો મને કઈ વાંધો, આ એયુ રેડી. કેમ કહો છો આર બરાબર શું થાય, આર 0 એ એસ 2 સિલ્વર નો એની એક તૃતીયાંશ, આર એયુ છેદમાં આર એ જી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો તો ઉઠશે અલગ અલગ કરીને ખારેજ કરી નાખો આપણે સારું, એટલે ભાગાકાર કરો 197 × 107 121 હવે તમે બે રીતે ઉકેલી શકો, લોગ લઈને કે અને સીધું આપણી રીતે, એટલે આપણી રીતે શું છે ઘરનું કરવાથી 1281 બે અહીંયા લખેલી બે બરાબર બે રીતે કાવડિયા નહી આ તો કઈ છે હવે એન્ડ લખેલી છે ઘરમૂલ છે 12 છે આ ઘરમૂલ છે આપણી જ છે આપણે હશે તો ખરી છે ઘરમૂળ ની સ્ટેજ છે બે બધું ઘરમૂળ છે એટલે ગુણાકાર બરાબર ગુણાકાર બરાબર એમ 15 વખત દબો ગુણાકાર બરાબર ગુણાકાર બરાબર ગુણાકાર બરાબર ગુણાકાર બરાબર 15 વખત દબો ઘરમૂળ ની રીત છે આ બીજી ઘરમૂળ ની રીત છે પક્ષે મારા છે મેં કીધું ઘરમૂળ પણ આપણે આ હેરી પડશે
સંન્યાસી વાળા આપણે હેલી પડશે. તમારો શું આવશે? એક પોઈન્ટ કેવી, એક પોઈન્ટ બાવીસ ચોવીસ જે કઈ આવે. બાવીસ ચોપન એવો ને, એક પોઈન્ટ બાવીસ છપ્પન થઈ ગયો ને, બસ પૂરું છે. Stop the